હા વિરાજ, હા સંજો, આખા ખેરાલું માર્કેટમાં ફરી લાવ્યો પણ આ મોબાઈલના કોમ્બોનો કોઈ સરખો ભાવ જ નથી કહેતો, કોઈ 2200 કોઈ 1800. તો અરે ભાઈ, હવે ટેન્શન લેવાની જરૂર નથી, આપણા જોડે વિશ્વાસુ માણસ અને કંપની ફિટિંગ કોમ્બો ફિટ કરી આપે ને એવા માણસ છે, તો ચાલ ને નેકીને પૂછ. હા હા, તો સુરભાઈ કોમ્બોમાં શું ઓફર લઈને આવ્યા છો? આપણે સાબરમતી મોબાઈલનો ખાસ કરીને કોમ્બોમાં ખાસ ઓફર લઈને આવ્યા છીએ. અમે દરેક ગ્રાહકને એકદમ આખા બજાર કરતા વ્યાજબી ભાવથી કોમ્બો નાખી આપીએ છીએ, સાથે સાથે આકર્ષક ગિફ્ટ પણ આપીએ છીએ. દાખલા તરીકે એક કોમ્બો પર ઇયરફોન ફ્રી અથવા સારી ક્વોલિટીનો ડેટા કેબલ પણ અમે દરેક ગ્રાહકને કોમ્બો પર ફ્રી આપીએ છીએ. તો આ મોબાઈલનો કોમ્બો કેટલા પડશે મને? સંજયભાઈ, અલગ અલગ રેટમાં કોમ્બો અવેલેબલ છે, જેવા મોડલ પ્રમાણે દરેક કોમ્બોના ભાવ અલગ અલગ હોય છે. ફક્ત 999 ચાલુ થાય. મિત્રો, આ ભાઈનું કોમ્બોનું કામ થઈ ગયું. જો તમારે કોમ્બો નખાવો હોય તો જલ્દીથી આવો સાબરમતી મોબાઈલ બસ સ્ટેન્ડ રોડ. નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર બનશે હવે જિલ્લા મથક. સમાચારો વાયરલ થતા જ સ્થાનિકોમાં આનંદ, આજુબાજુના લોકોને સગવડો મળશે. સમગ્ર વિસ્તારમાં આજે સોશિયલ મીડિયામાં વડનગર જિલ્લા બનવાની ખુશીને લઈને પોસ્ટો જોવા મળી. વડનગર પંથકના ગામડાઓને પણ મહત્વની દિવાળી ભેટ મળશે. વડનગર નવો જિલ્લો બનશે, જેમાં તાલુકા વડનગર અને ખેરાલુ વિસનગર સહિત સતલાસના વડગામ બનાસકાંઠામાંથી પણ સામેલ કરાશે. મહેસાણા જિલ્લામાં મહેસાણા, બહુચરાજી અને ઊંઝા સહિત કડી, જોટાણા, ગોઝારીયા, કુકરવાડા અને ચાણસમા, પાટણમાંથી પણ સમાવેશ કરવામાં આવશે. નવીન વિરમગામ જિલ્લામાં વિરમગામ તાલુકા સહિત માંડલ, દેત્રોજ અને બાવળા, સુરેન્દ્રનગર, દસાડા તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. નવીન રાધનપુર જિલ્લામાં રાધનપુર, સંતલપુર અને ભાભર અને સુઈગામ, સમી સહિત રાપર, કચ્છમાંથી પણ સમાવેશ કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પાટણ અને હારીજ, સરસ્વતી સહિત સિદ્ધપુર, શંખેશ્વરમાંથી, કાંકરેજ, બનાસકાંઠામાંથી પણ સમાવેશ કરવામાં આવશે. બનાસકાંઠામાં પાલનપુર અને દાંતા, દાંતીવાડા અને અમીરગઢ સહિત ડીસા અને બિરડી સહિત ધાનેરાનો સમાવેશની સંભાવના. નવીન થરાદ જિલ્લામાં તાલુકા થરાદ અને વાવ સહિત દિયોદર, લાખણીનો પણ સમાવેશની સંભાવના. આ થરાદમાંથી આ વખતે નવીન તાલુકા ડીમા અને વાવમાંથી પણ જાહેરાત થાય તેવી શક્યતા. સમગ્ર વિસ્તારોમાં જિલ્લા મથકની જાહેરાત થતાં આનંદ જોવા મળી રહ્યો છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝ. યુટ્યુબમાં અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ફેસબુક પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં.